नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर आपणे घणा बधा शब्दों नी माहिती मेळवी हती अने आपणे लास्ट में कीधुं हतुं के हवे आपणे वटाववानो एक टॉपिक बाकी रह्यो छे। तो आजे आपणे वटाव विशे जोवुं छे के आ वटाव शुं छे। तो पहला व्याख्या जोईए, खरीद के वेचाणनी कुल रकममांथी जेटली रकम ओछी चूकवामां आवे के ओछी मळे तेने वटाव कहे छे। हवे हुं तमने अपनी भाषा में कहो, तमे कदाच घणी जगह वाँच्यू हशे 10% डिस्काउंट। डिस्काउंट शू छे? वटाव छे। हवे 10% डिस्काउंट हो एटले तमने शू आपवामां आवे? तो के कंईक आवुं आपवामां आवे, ए वस्तु कदाच 10,000 रुपयानी हशे, एना पर तमने केटलुं डिस्काउंट कीधुं? तो के 10%। 10,000 ना 10% एटले 1,000 रुपया। તમે બિલ બનાવવા માટે જશો ત્યારે તમને 10,000 રૂપિયાની વસ્તુનું બિલ કેટલું બનાવીને આપશે? તો કે 9,000। બોલો, તમે 1,000 રૂપિયા કેવા ચૂકવ્યા? ઓછા ચૂકવ્યા। હવે તમે કદાચ વેચાણ કરતા હોય તો તમે આવું કરશો, ગ્રાહક પાસેથી 1,000 રૂપિયા ઓછા લેશો। હવે તમે ખરીદી કરવા માટે ગયા છો અને તમે ગ્રાહક છો તો સામેનો વ્યક્તિ તમારી પાસેથી 1,000 ઓછા લેશે। જો તમે વેચાણ કરવા બેઠા હોય તો તમને 1,000 રૂપિયા ઓછા મળ્યા એવું કહેવાય, જો તમે ખરીદી કરવા ગયા હોય તો તમે 1,000 રૂપિયા ઓછા ચૂકવ્યા એવું કહેવાય। બોલો, ખબર પડી ગઈ આમાં? હવે ફરી જોઈએ, હવે બધું ખબર પડશે। ખરીદી કે વેચાણની, ખરીદી કરવા જશો ત્યારે કંઈક અલગ બનશે, શું બનશે? પૈસા ઓછા ચૂકવા પડશે। વેચાણ કરશો ત્યારે કંઈક અલગ બનશે, શું બનશે? પૈસા ઓછા મળશે। ત્યારે કુલ રકમમાંથી, એટલે કે આપણી 10,000 કુલ રકમ હતી, એમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે, 1,000 કાં તો આપણે ઓછા ચૂકવ્યા હશે, ચૂકવીશું ક્યારે? ઓછા ખરીદી કરશું તો મળશે, ક્યારે? ઓછા વેચાણ કરશું તો। ઓછી ચૂકવવામાં આવે કે ઓછી મળે તેને કેવો વટાવ કહેવાય? તો કે તેને શું કહેવાય? તો કે વટાવ કહેવાય। હવે વટાવના મુખ્ય બે પ્રકાર પડે, વેપારી વટાવ અને રોકડ વટાવ। વેપારી વટાવ એટલે તો કે ટ્રેડ ડિસ્કાઉન્ટ અને રોકડ વટાવ એટલે તો કે કેશ ડિસ્કાઉન્ટ। હવે આ બંને શું છે એ પહેલાં જોઈ લઈએ। તો વેપારી દ્વારા ગ્રાહકને વેચાણ સમયે, વેપારી દ્વારા આપવામાં આવે કોને? ગ્રાહકને। વેચાણ સમયે છાપેલી કે કુલ કિંમતમાંથી, છાપેલી કે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહે છે। 10,000ની છાપેલી કિંમત હશે તો બધાને નક્કી જ હશે કે ભાઈ, મેં તમને હમણાં કીધું એમ 10% ડિસ્કાઉન્ટનો સેલ ચાલતો હોય, તમે ખરીદી કરવા માટે જાઓ, હવે તમે જાઓ કે બીજો કોઈ વ્યક્તિ જશે, બધાને 10% રકમ બાદ આપવામાં આવશે। કોના દ્વારા? વેપારી દ્વારા। આને કહેવાય વેપારી વટાવ। આ વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી, એ ગુણ એમપી પ્રશ્ન, કયા વટાવની ચોપડે નોંધ થતી નથી? વેપારી વટાવની। તો રોકડ વટાવ શું છે? કે માલ ખરીદનાર ગ્રાહક નાણાં વહેલા કે નિયત સમય મર્યાદામાં ચૂકવે તે હેતુથી આકર્ષણ રૂપે રોકડની આપલે વખતે જે રકમ કાપી આપવામાં આવે છે તેને રોકડ વટાવ કહે છે। રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે। હવે આ શું છે એ જોઈએ। રોકડ વટાવે શું છે? તો કે આપણે કોઈ વસ્તુ ખરીદવા માટે ગયા, હવે તમે વેપારી હોય એટલે મોટા જથ્થામાં જ માલ ખરીદતા હશો, બિલ કેવું હશે? મોટું। હવે અમુક વેપારીઓ દ્વારા એવી તમને સુવિધા આપવામાં આવતી, એવું આકર્ષણ આપવામાં આવે કે ભાઈ જો તમે અત્યારે બધા જ માલના રૂપિયા આપી દેશો તો તમને એમાંથી હું તમને 10% રૂપિયા લેસ કરી દઈશ। એટલે આપણે શું કરીશું? સગવડ હશે તો આપી જ દેવાના, જે 10% ઓછા થયા એ। હવે હું સારામાં સારું ઉદાહરણ તમને કહું, શાળાવાળા, શાળાના આચાર્ય એવું નક્કી કરે કે ભાઈ આપણે આ વખતે ફીમાં 10% ડિસ્કાઉન્ટ આપીશું, જે લોકો એક સાથે ફી ભરી દેશે એને 10% ડિસ્કાઉન્ટ। બોલો, બધા શું કરશે? ભરી દેશે। અને કેવો વટાવ કહેવાય? રોકડ। રોકડની આપલે સમયે જે થાય રોકડ, અને વેપારી વટાવ તો હમણાં મેં તમને કીધું દુકાનની અંદર બધાને મળે, ઉધાર માલ ખરીદશો તોય મળશે, રોકડા પૈસા ચૂકવશો તોય મળશે, અને અહીંયા ફક્ત રોકડા ચૂકવશો તો જ મળશે, એટલે એનું નામ છે રોકડ વટાવ। વેપારી વટાવ વેપારી દ્વારા બધાને આપવામાં આવે, આ કોને આપવામાં આવશે? જે રોકડ પૈસા ચૂકવશે એને જ આપવામાં આવશે।
ત્યારબાદ આગળ આપણે જે વાત કરી કે વટાવ આપવામાં આવે ને વટાવ મળે, તો આપેલ વટાવ અને મળેલ વટાવ. આપેલ વટાવ ડિસ્કાઉન્ટ અલોડ, વેપારી દ્વારા માલ વેચવામાં આવે અને વેપારીને મળવાપાત્ર રકમ ઓછી મળવાની હોય તો જેટલી રકમ ઓછી મળવાપાત્ર હોય એને કેવું વટાવ કહેવાય? આપેલ વટાવ. આપેલ વટાવે ધંધા માટે શું ગણાય છે? ખર્ચ ગણાય છે. ત્યારબાદ મળેલ વટાવ ડિસ્કાઉન્ટ રિસીવ, વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે અને વેપારીએ ચૂકવવાપાત્ર રકમ કેવી ચૂકવવાની હોય? ઓછી. જ્યારે વટાવ આપવામાં આવશે ત્યારે આપણે શું હોઈશું? વેચનાર હોઈશું. જ્યારે મળેલવામાં વટાવ મળશે ત્યારે આપણે શું હોઈશું? ખરીદનાર હોઈશું, ગ્રાહક હોઈશું. ચૂકવવાપાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવેલ હોય તેને મળેલ વટાવ કહેવાય. મળેલ વટાવે ધંધાની ઉપજ છે, આપેલ વટાવે ખર્ચ. એ પણ એક ગુણના એમપી પ્રશ્નો છે, યાદ રાખજો. ને આપણો છેલ્લો શબ્દ છે ખાતું, અકાઉન્ટ, જેને આપણે લખવાનું છે. એટલે ખાતું એટલે શું? તો કે જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને વ્યવસ્થિત રીતે નોંધાય અને તેનો સારાંશ જાણી શકાય. એક જ જગ્યાએ નોંધવાના અને એમાંથી એનો સારાંશ. હવે મારું ખરીદનું ખાતું હોય તો એની અંદર મેં વર્ષ દરમિયાન જે ખરીદી કરી હશે ને બધાની નોંધ હશે. બોલો, મારે એક ખરીદી આજે અને એક પરમ દિવસે કરી હોય તો બધી અલગ અલગ પેજ ઉપર નોંધવાની નહીં, બધી એક જ જગ્યાએ એક જ ખાતામાં નોંધાશે. એટલે એનો સારાંશ હું જલ્દીથી જાણી શકીશ કે ભાઈ મેં આટલી ખરીદી કરી, એમાંથી આટલા માલનું વેચાણ થયું, મારી પાસે આટલો માલ પડ્યો છે, મેં આટલા લોકોને પગાર ચૂકવ્યો, આટલા લોકોને બાકી છે. બધી જ ડિટેલ મને ક્યાંથી મળશે? તો કે મારા એ પ્રોપર ખાતામાંથી મળશે, જ્યાં મેં કેવા વ્યવહારો નોંધ્યા હશે વ્યવસ્થિત અને એક જ સ્થાને નોંધ્યા હશે અને તેનો સારાંશ જાણી શકાય, તેને કહેવામાં આવે છે ખાતું. તો વિદ્યાર્થી મિત્રો, આજરોજ આપણું ચેપ્ટર નંબર 1 અહીંયા પૂર્ણ થાય છે. આવતા લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરવાના છીએ. તો દરેકે દરેક ચેપ્ટર માટે પ્રથમ પ્રકરણ એ ખૂબ જ અગત્યનું છે. તો આપ સૌ ફરીથી એકવાર આખા ચેપ્ટરનું રિવિઝન કરી લેશો અને દરેકે દરેક શબ્દને સારી રીતે તૈયાર કરી લેશો. નમસ્કાર.